હવે આ લોકડાઉનના સમયગાળા દરમિયાન જો કોઈને સૌથી વધુ યાદ કરવામાં આવતું હોય ને તો એ છે પાણીપુરી વાળો. પાણીપુરી વાળાને એટલો યાદ કરવામાં આવે કે પરણેલી સ્ત્રીઓ એના હગા ભાઈને યાદ કરે ને એનથી વધારે યાદ કરે. એના ઘરવાળાઓને એવી ચિંતા થાય કે ક્યાંક કે આપણને જે ઓલું કન્યાદાન દીધું એ બીજો નહોતો ને, એ આ જ હગો ભાઈ છે એવું નથી ને. ફરી પાછી એના મનમાં બીજી ચિંતા થાય કે ઓલો જેમ શક્તિમાન ને ગંગાધર બે એક જ હતા એમ આપડો હાડો પાટલા ભાઈ નથી રેકડી નથી ન કહો. પાછા યાદ કરે એનો તો કઈ વાંધો નહીં, પણ બોલવાનું તો બાવા ગુજરાતી જ. ઓહ નો, ભૈયા જ કહેવાનું, પાણીપુરી વાળા ભૈયા, સામ ભૈયા. બીજું કઈ હિન્દીમાં ભલે ફાકા પડતા હે, પણ અહીંયા હિન્દી જ બોલવાનું, એમાં નહીં ચાલે બીજું કઈ. એટલે પછી જે ઓલી વોટ્સઅપમાં અફવાઓ ફરતી હતી કે આવું કરવાનું ને આવું કરવાનું, એમાં જી પણ અફવા આવે, માનો કે એમાં એવી અફવા આવી કે ઘરની અંદર ચાર સભ્ય હોય ચાર પક્ષીના કુંડા મૂકવાના તો તમને કઈ વાંધો નહીં આવે, તો આ પાંચ મૂકે. તો ઘરવાળો મૂંઝાઈને પૂછે કે આ પાંચમું કોનું મૂક્યું કે તે, તો કે આ કે આપણા પાણીપુરી વાળા ભૈયાનું મૂક્યું. તે ભાઈ મૂંઝાઈ જાય કે તો એ કે ભાઈ કે તે પાંચ મૂક્યા એના કરતા ભાઈ છઠ્ઠું મૂકી દે ને, એ કે તારા ભૈયાના લગ્ન હજી હમણાં છ મહિના પહેલા છે, બિચારીને ઘરવાળીએ જીવી જાય ને તને શું વાંધો છે. તો કે નાના એ કે આપણે એનું કાંઈ કામ નથી, આપણે તો બસ આપણો પાણીપુરી વાળો ભૈયા જીવવો જોઈએ, કે જોઈએ કે ભૈયા હાજો નેરવો રહે ને પાછો આવશે તો આપણને પાણીપુરી ખવડાવશે, બાકી એના જેવી પાણીપુરી બનાવે કોણ, અને એવી જ બીજે કઈ મળતી નથી. પછી ચિંતા કરે, એટલે ગજબની ચિંતા કરે. લોકડાઉન ચાલુ થયું તે દિન ચિંતા કરે, ભૈયા ક્યાં આવશે, કઈ હાલતમાં આવશે, સહી સલામત હશે કે નહીં, ને બધી વસ્તુઓ મળી જતી હશે કે નહીં, કેટલું બિચારાને દુઃખ વેઠવું પડતું હશે. એટલી ચિંતા કોઈ દિવસ ઓલો હવારે ઘરવાળો કરિયાણું લેવા બીતો બીતો જાય ને એની ના કરે. પણ ભૈયાની પેલા ચિંતા કરે, કેમ કે ભૈયા હશે જ પાણીપુરી ખવડાવશે, બાકી થોડીક ખવડાવશે. અને અહીંયા બાઈ ભૈયાની ચિંતા કરે, અને વા પાણીપુરી વાળા ભાઈને એડક્યું બંધ ન થાય, કેમ કે એક એપાર્ટમેન્ટ એક સોસાયટીમાં 50-60 બેનો એની હોય, એ બે બધી બેનો વારાફરતી યાદ કરી રાખે. કાંતાબેન બંધ થાય શાંતાબેન યાદ કરે, શાંતાબેન બંધ થાય રંભાબેન યાદ કરે, એટલે ચાલુ ને ચાલુ રહીએ તો વા ભાઈ ઠેકડા ઠેકડે. એટકીમાં ને એટકીમાં 500 ગ્રામ પાણી પી ગયો, વજન 0.25 કિલો વધી ગયો પાણી પી પીને, પણ ફેર પડે એ લાંબો પડી ગયો એટકી ખાઈ ખાઈ. પાછા એકબીજાને ફોનમાં ગોસિપ તો ચાલુ જ રહ્યા, કેમ કે હવે તો કુથલી કરવા મળતી નથી. તે ગોસિપ કરે, પાછા ફોન કરે કે પાણીપુરી વાળો તો આપણે ભૈયા બહુ સારો માણા હોય, કે અરે એ કે તમે કે આખી પ્લેટ ખાઈ લ્યો ને પછી કે એક મસાલા પૂરી દેવાની હોય એને બદલે કે બે માગો ને તોય કોઈ દિવસ ના ન પાડે, કે ભાઈ બહુ સારો માણા. પણ ખુદના ઘરવાળાને કરિયાણાની દુકાન હોય અને એ જ કાંતાબેન બટેટા લેવા આવ્યા હોય અને કિલોમાં જો 50 ગ્રામ વધારે બટેટું વયું જાય તો ઠેકડે ચડી જાય ભાઈ, ભાઈ ને તે દિવસે હેન ના ભરેલ રોટલ જો ખાવ્યું પડે. અને ઈ પછી પાણીપુરી દવા મળતી નથી, એટલે પછી પાણીપુરીમાં ચાલુ થાય યુટ્યુબ ઉપર જોવામાં આવે, અચ્છી પૂરી કૈસે બનાતે હે, ઘર પે બનાય એસી પાણીપુરી. તો ઈ પાણીપુરીઓ બનાવી બનાવી અને વા જર્મનીમાં બીજા બધા દેશોમાં છે એ કોરોનાની રસીઓના પ્રયોગો થાય વાંદરા ઉપર, અને આપણે ઘરે પાણીપુરીના પ્રયોગો થાય ઘરવાળા ઉપર.